એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હિંમતનગરમાં વોટર વિલાનું ઉદ્ઘાટન ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી પ્રફુલભાઈ પટેલે રિબન કાપીને કર્યું. હિંમતનગર બાયપાસ રોડ પર શહેરીજનો માટે નવું નજરાણું. વોટર વિલાને દીવ દમણ અને દાદરા નગર હવેલી લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે ખુલ્લું મૂક્યું હતું અને આખાય વોટર વિલાની મુલાકાત પણ લીધી હતી. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા સીજી ચાવડા પણ જોડાયા હતા. આ અંગેની વિગત એવી છે કે હિંમતનગર આરટીઓ બાયપાસ રોડ ટોલનાકા પાસે હાઈવેને અડીને 20 એકરથી વધુ જમીનમાં આકાર પામેલ વોટર વિલા, જેમાં વોટર રાઇટ છે, તે વોટર વિલાનું શુક્રવારે દીવ દમણ અને દાદરા નગર હવેલી લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે ખુલ્લું મૂક્યું હતું. હિંમતનગરના શહેરીજનો માટે આ એક જરૂરી નવું નજરાણું છે. આગામી દિવસોમાં આજુબાજુના જિલ્લામાંથી પણ અહીંયા લોકો આવશે. આ પ્રસંગે તેમણે સ્વચ્છતા પર પણ વધુ ભાર મૂક્યો હતો. પ્રફુલ પટેલ હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા અને સીજે ચાવડા આખાય વોટર વિલાની મુલાકાત લેવા પણ પહોંચ્યા હતા. હિંમતનગરમાં વોટર વિલાનું ઉદઘાટન ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી પ્રફુલભાઈ પટેલે રિબન કાપીને ખુલ્લું મૂક્યું હતું. રિપોર્ટર ઝાકિર મેમન, એબી ગુજરાતી ન્યૂઝ, હિંમતનગર.